खाते आयुष मेळो ने आयुष निदान सारवार केम्प नुं आयोजन करवामां आव्युं हतुं। भाणवड सहित आजुबाजुना विस्तारना मोटी संख्यामां लोकोए आ निदान सारवार केम्पनो लाभ लीधो हतो। डॉक्टर विवेक शुक्लाए आ केम्प विशे विस्तृत जानकारी आपी। હવે જે ભાણવડથી મારા પ્રતિનિધિ મનીષ કેલાણી સાથે અમિત વરુણનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સહિત નિયામક આયુષ કચેરી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી દેવભૂમિ દ્વારકા જિલ્લા કચેરી દ્વારા આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ આહિર સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા રોગનું નિદાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર વિવેક શુક્લા, અગ્રણી તબીબ ડૉક્ટર મોહનભાઈ રાબડિયા, સરકારી અગ્રણી અમીરભાઈ કનારા, શહેર ભાજપના પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના વક્તાઓએ આ કેમ્પમાં પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આયુર્વેદિકના ફાયદા સમજાવી અને કેમ્પનો વિશેષ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમણે એમ પણ જણાવ્યું હતું કે આપણી આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ પણ સ્વીકારવા લાગ્યું છે। બધામાં વક્તાઓએ આયુર્વેદિક રોગને સંપૂર્ણ નાબૂદ કરવાની શક્તિ રહેલી છે, પરંતુ થોડી ધીરજ રાખવી એ અનિવાર્ય બની છે। આગામી જામનગર વિસ્તારમાં આયુર્વેદિકનું હબ બની જશે તેવી વાત પણ ડૉક્ટર વિવેક શુક્લાએ કરી હતી। કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી વિવેક શુક્લાના માર્ગદર્શન ડૉક્ટર કશ્યપ ચૌહાણ, ડૉક્ટર વિશાલ કારાવદરા, જિજ્ઞાબેન, ડૉક્ટર પરેશ જેઠવા, ડૉક્ટર વિરમ બોદર, ડૉક્ટર રત્નાંગ દવે, યોગ ટીચર ઉપાસનાબેન સહિતના લોકોએ સેવા હતી। આ પ્રસંગે કુપોષિત બાળકોને વિટામિનના પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રાજીબેન વીરાભાઈ મોરી સહિત દેવસીભાઈ કરમુ, રામભાઈ ઓડદરા, બિપિનભાઈ પંડ્યા સહિત ડૉક્ટર ડી એમ પરમાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને સેવા બજાવી હતી। છેવાડા લોકો સુધી પહોંચી શકે આની જરૂર શું છે, આયુષની જરૂર શું છે આપણે સમજાવો ત્યારે આ યોગ આ બધી આ બધા જે ચિકિત્સા પદ્ધતિ છે તે સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે ખૂબ મોટી ભૂમિકા છે। આજે આપણે જોઈએ છીએ કે કોરોના જેવી મહામારીમાં પણ જે લોકો સ્વસ્થ હતા, જે લોકો અંદરથી સક્ષમ હતા તે લોકો ટકી શક્યા। અંદરની શક્તિ એક દિવસમાં બે દિવસમાં નથી આવતી, એના માટે આપણે દિનચર્યા આપણે દિવસમાં ઉઠીને રાત સુધી શું કરવું જોઈએ, ઋતુચર્યા આપણે દરેક ઋતુ આપણે શું ખાવું પીવું જોઈએ, આ બધી વસ્તુનો વર્ણન આયુર્વેદમાં છે જેના તમને સ્વાસ્થ્ય ટકાવી રાખે છે। એટલે એટલે જ આ બધી આયુષ્યમાં અભિગમ સરકારના રહ્યા છે। હવે ગઈકાલે ડોક્ટર રાબડિયા સાહેબ સાથે બોલ્યા, એના સીધા પ્રેક્ટિશનર છે અને સાહેબે કીધું કે આયુર્વેદ વાળો તમામ લોકોને વિનંતી કરું છું કે આપણો લાભ લો। લગભગ મોટા ભાગના દર્દીને જોઉં છું કે અમે લગભગ કંઈક ને કંઈક સારવાર લઈને આવ્યા હશે અને કદાચ નિરાશ થયા હશે કે આયુર્વેદમાં ખરેખર એવું થતું જોઈએ છે। આયુર્વેદમાં બહુ ઓછો એવો કિસ્સો બનતા હોય કે દર્દી સૌ પ્રથમ પીધી હોય જીતુ અને બધા અન્ય જે સંચસ્ત મહાનુભાવો છે હું બધા ટૂંકાને બોલાવી શકું એનું કારણ શું છે કે મારે જે વહી ભેદ લીધું છે એમાં છઠ્ઠા નંબરમાં હું આવી ગયો છું, હવે 70 વર્ષથી ઉપર પહોંચી ગયો છું એટલે હું બધા ટૂંકાને બોલાવી શકું। સામાન્ય રીતે એવો ખ્યાલ હોય છે અથવા એની ગેરમાન્યતા પ્રવર્તે છે કે એલોપથી અને આયુર્વેદ એકબીજાના દુશ્મન, પણ એવું નથી હોતું, એકબીજાના પૂરક હોય છે। પણ આપણી વિવેક બુદ્ધિ અને આપણી બીમારીને કઈ વસ્તુ લાગુ પડે છે એ પ્રમાણે આપણે કોઈપણ પથ્યની સારવાર પસંદ કરવી જોઈએ। ધારો કે મેં મહિના દિવસ પહેલા હિપ જોઈન્ટ બદલાવ્યો તો એ હું આયુષ વાળા પાસે ન બદલાવી શકું, પણ એની સામે મને કાયમ કબજિયાત રહી જાય તો હું સરખું નહીં ખાવું, એમાં હું બને ત્યાં સુધી એલોપેથિક દવા નથી લેતો। એવી રીતે આપણી માનસિકતાને થોડી બદલાવવાની જરૂર છે। અમે અમારી પ્રેક્ટિસમાં રોજ એવા બે દર્દી મળે ઉપર વાપરે ચલાવવા મળે એટલે નીચે ઉતરીએ ને કે હારું નથી હોય, અરે એટલી વાર તો એને હારું થઈ જાય કે આયુર્વેદની દવા તમે જ્યારે પસંદ કરો ત્યારે એને સમય આપો, થોડી રાહ જુઓ, કારણ કે એની થિયરી છે કે તમારા દર્દનું મૂળ ગોતીને ત્રિદોષ પદ્ધતિમાંથી કયા દોષનું તમને વધારે પડતું તમારી ઉપર અસર છે
એને ગોતીને એને નાબૂદ કરવાની વાત આવે, પણ એટલો સમય તો આપો. આપણે દવા લઈને બીજા દિવસે એમ કહીએ કે અમારે ઘેર નથી મળતો, એટલે પહેલી વસ્તુ એ છે કે તમારે જો આયુર્વેદની દવા લેવી હોય તો મનમાં ના ઠેવાડી લો કે એ લોકો કહે એટલો રાહ જોવાની તમારી પાસે તૈયારી હોવી જોઈએ. બીજું કે સાવ એવું પણ નથી કે એલોપેથીની બધી દવામાં આડઅસર હોય ને આયુર્વેદમાં કોઈ પણ ન હોય, પણ ધીમે ધીમે હવે આપણા દેશમાં ખાસ કરીને અત્યારની જે સરકાર છે એ એટલી બધી પ્રો આયુર્વેદિક છે કે અમને અનેકાય આવે છે, અમને ક્યારેક ક્યારેક અનેકાય આવે છે કે આટલું બધું અમારે એલોપેથી માટે સરકાર આટલું બજેટ નથી ફાળવતી, સ્પેશિયલ મંત્રાલય કરવામાં આવ્યું છે, આયુષ મંત્રાલય છે. એટલે અત્યારની જે સરકાર છે એમાં ખાસ કરીને મોદી સાહેબ કે જે એની જીવન જીવવાની પદ્ધતિ યોગા અને આયુર્વેદ ઉપર આધારિત છે, એટલે જે પર્સન એ પોતાનો જે જીવન જીવવાની શૈલી છે કામ કરતા હોય ધંધો કરતા હોય ત્યારે આટલી પરિસ્થિતિમાં જાય વાતાવરણમાં જ્યારે આપણા શરીરમાં કોઈ પણ કોઢ ઊભો થાય બીમારી થાય ત્યારે સુધી આપણે ડોક્ટરમાં અમુક દવા હોય, પણ આયુર્વેદની વાત કરું તો હું 5 વર્ષ જિલ્લા પંચાયતમાં ચેરમેન હતો ત્યારે પણ મને લાગતા કે ભાઈ ક્યારેક તાત્કાલિક ખબર થવા માટે આપણે દવા લેતા હોય, પણ આયુર્વેદિક દવા એવી છે કે લાંબા ગાળો બસ ખરો, પણ કાંઈ બી જો શરીરમાં તમારે કોઈ પણ દવા કામ કરવું હોય તો આયુર્વેદિક બેસ્ટ દવા છે મારી દ્રષ્ટિએ મિત્રો. એટલે વધારે આપણે સરકાર તરફથી જે સુવિધા મળે છે, ડોક્ટરો આપણે સલાહ આપે છે, એ મુજબ આપણે વધુ યુઝ કરીને આપણે નિરોગી મિત્રો. હું મારો અનુભવ તમને કહું તો આજે 8 વર્ષ પહેલા મારી જે બગડેલ મને ખબર પણ નથી કે કોલેસ્ટ્રોલ મારા શરીર બગડ્યું છે, લગભગ 300-400 જેવું કોલેસ્ટ્રોલ જેવો જે ડૉક્ટર બનેલો તમારે બાયપાસ કરાવવું પડશે, આવશે તે દર્દી ભૂગી જતો હોય રાજકોટ અમદાવાદ જ્યાં જાવ છે. જીતુભાઈ ઓળખે છે મારા બાલા બાપા, બોલ આની બી જમાનામાં દેશી દવા આ જે દેશી અનુભવી એટલો ઘરે એવો તો મને જોયો મને શું છે, મને આવી તકલીફ થઈ તો મને એ ખબર ના પડે કોલેસ્ટ્રોલ શું જતું. એટલે મેં એમ કીધું કે શરીરમાં આ બધું ઘણું બધું બ્લોક થઈ ગયું, હૃદય બ્લોક થઈ ગયું, તાત્કાલિક મારે કર્યું. આજ સુધી ક્યારેય પણ મંત્રાલય નહોતું, હવે એનું સ્પેશિયલ મંત્રાલય ઊભું કર્યું અને વિશ્વની અંદરમાં આપણે આયુર્વેદને આખા વિશ્વની અંદરમાં આપણી જે સંસ્કૃતિ છે એ દેખાડવા માટેનો આપણો પ્રયત્ન છે. અને આપણે ગૌરવ લઈ શકીએ કે યોગ આપણો આપણી સંસ્કૃતિ હતી, આપણો ધર્મ સાથે જોડાયેલી વસ્તુ હતી, તો યોગને આખા વિશ્વની અંદરમાં આપણે આપી અને હમણાં 21મી મે વિશ્વ યોગ દિન આવશે, આખું વિશ્વ આપણે અનુસરી રહ્યું છે. એટલે આપણી સફળ નેતૃત્વથી આપણે વિશ્વને માર્ગદર્શન લઈ રહ્યા છીએ અને એવું જ માર્ગદર્શન હવે આપણે આયુર્વેદિક દ્વારા આખા વિશ્વને દેવાનું છે. અત્યારે પણ આયુષ મંત્રાલય વિકસિત દેશો, લેટિન અમેરિકા, આફ્રિકન કન્ટ્રી અને એવા બીજા કેટલાય દેશોની અંદરમાં આયુર્વેદિકનું પ્રચાર અને પ્રસાર કરી ભારત એનું યજમાન બની અને એ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે સર્વત્ર સુખીને સંતુ સર્વે સંતુની